साबरमती धरोई डेम में पानी छोड़वामां आव्यु छे। धरोईमांथी साबरमतीमां पानीनी आवक थई छे। अमदावादमां साबरमती नदीनुं जळस्तर वध्युं छे। साबरमतीमां 4-6 कलाक बाद हवे पानीनी सपाटी वधी शके छे। रिवरफ्रंट पर लोअर वॉकवे मुलाकातीओ माटे बंध करायो छे। वाथरा बेरेजना 19 गेट खोलीने पानी छोड़वामां आवी रह्युं छे। नदीना बंने कांठे फायरनी टीम गोठवाई छे। वाथरा बेरेजना नीचाणवाळा गामोने એલર્ટ કરવામાં આવ્યા છે। વાસણા બેરેજથી 35,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ વાસણા બેરેજ પર લેવલ 127 ફૂટ છે। રાતના 76,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને એને ધ્યાનમાં રાખીને સંત સરોવરમાંથી 40-45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને એને ધ્યાનમાં રાખીને આપણા વાસણા બેરેજના 19 દરવાજા ખોલીને એમાંથી 37,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં અત્યારે આવી રહ્યું છે। વાસણા બેરેજમાંથી જે વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે એટલે એના જે નીચાણવાળા ગામો છે એ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કોર્પોરેશન વિસ્તારમાં જે ગામો આવે છે અથવા જે વિસ્તાર આવે છે એ પણ બધા અધિકારીઓને એના માટે એલર્ટ આપવામાં આવ્યો છે। तो धरोई डेममांथी साबरमती नदी में पाणी छोड़वामां आव्युं छे। जेना कारणे रिवरफ्रंटनो लोअर वॉकवे जे छे ते बंद करवानी फरज पड़ी छे। उल्लेखनीय छे के भारे वरसाद थई रह्यो छे अने खास करीने उपरवासमांथी वधती पाणीनी आवकने लईने लगातार जे उपरवासमांथी पाणी छोड़वामां आवी रह्युं छे तेने पगले हाल ते साबरमती नदीमां पण छोड़वामां आवी रह्युं छे। हाल भारे वरसादनी राज्यमां आगाही छे अने रिवरफ्रंट पर पण ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ તરફ બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। દાંતા અંબાજીના જળાશયો ઓવરફ્લો થયા છે। અંબાજીનું માન સરોવર ઓવરફ્લો થયું છે। દાંતા રોડની વિશાળ ખેત તલાવડી ઓવરફ્લો થઈ છે। ખેત તલાવડી છલકાય છે। હાઈવે પર પાણી ભરાયા છે। હાલમાં રોડ પર પોલીસે ડાયવર્ઝન આપ્યું છે। લોકોને તળાવ નજીક ન જવા પણ તાકીદ કરવામાં આવી છે। हवामान विभागे जे रीते भारे वरसादनी आगाही आपी छे तेने लईने દાંતા અંબાજી પંથકમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે અનેક જળાશયો જે છે ઓવરફ્લો જોવા મળી રહ્યા છે। ચોક્કસપણે બતાવીશ કે જે રીતે અંબાજી પંથકમાં માનસરોવર ઓવરફ્લો થયો છે તે રીતે અંબાજીનું ખેત તળાવડી જે સરકારે બનાવેલી હતી એ તે પણ ઓવરફ્લો થતાં તેને જે પાણી છે એ હાઈવે ઉપર જોવા મળે તેને ચાર માર્ગીય જે રસ્તો જે છે મુખ્ય માર્ગ છે હાઈવે અંબાજીને જોડતો તેના ઉપર પાણી ફરી વળતા રાતોરાત પોલીસે બેરિકેટિંગ કરી અને રસ્તો ડાયવર્ટ કરવા ફરજ પડી હતી અને હાલ તબક્કે જે રીતે તળાવ જે ભરાયું છે એ તળાવ તરફ ન જવા માટે પણ વહીવટીતંત્ર દ્વારા સૂચનાઓ કરવામાં આવી છે। કારણ કે હાલ તબક્કે જે રીતે અંબાજી તરફ યાત્રિકોને ધસારો હોય છે અને પાણી જોઈને નાવા પડતા હોય છે અને આ તળાવ જે છે 10-15 ફૂટ ઊંડું હોવાથી હાલ તબક્કે આપણે ચોક્કસ બતાવીશ કે જે તળાવ જે છે 10-15 ફૂટ ઊંડું હોય તેના અંદર જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી હોવાથી યાત્રિકો કોઈપણ પ્રકારનો જોખમ ન લઈ આવા તળાવમાં નાહવા ન પડે તે પણ એક નિવેદન અપીલ કરવામાં આવી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18, ગુજરાત।